લખતરના બાથરિયા ગામે સૌથી વધારે લોકો દ્વારા આપવામાં આવ્યું આવેદન લખતર તાલુકાના બાથરિયા ગામ લોકો દ્વારા આઠ લોકો વિરુદ્ધ લખતર મામલતદારને આવેદન આપવાની સાથે આઠ લોકો ગ્રામજનો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરતા હોય જે બાબતનું આવેદન પત્ર બાથરિયા ગામ લોકો દ્વારા બાથરિયા ગામના આઠ લોકો સામે ફરિયાદ કરવા માટે લખતર મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં એક જગાભાઈ કાનાભાઈ ચાવડા બાલુબેન જગાભાઈ ચાવડા હમીરભાઈ જમનાબેન જ્યોતિબેન વિશાલભાઈ ચાવડા નેહાબેન કેતનભાઈ ચાવડા નામવાળા લોકો ખોટી રીતે ગામના નામવાળા નંબર એક થી આઠ ના તથા તેમના પરિવારજનો દ્વારા વારંવાર ગામના મહિલા સરપંચ ગામ લોકોને ખોટી રીતે એટ્રોસિટી દાખલ કરાવી અને ખોટી અરજીઓ કરીને ગામના દરેક લોકોને વારંવાર પરેશાન કરી આર્થિક શારીરિક તથા માનસિક રીતે અત્યાચાર કરતા હોવાનું અને કાયદાનો ગેરફાયદો ઉઠાવી પોલીસ સ્ટેશને વારંવાર ખોટી અરજીઓ ઊભી કરી સરપંચ પાસે રૂપિયા પડાવવાનો તથા ખોટી રીતે દબાવીને બાથરિયા આખા ગામના લોકોનું શોષણ કરી રહ્યા હોવાનું તેમજ બાથરિયા ગામ લોકો વિરુદ્ધ ઘણા બધા ખોટા કેસો અગાઉ પણ ઊભા કરેલ હતા અને દરેક કેસોમાં અને લોકો ખૂબ જ પરેશાન થયેલ છે અને અંતે આ બધા કેસોમાં સત્યનો વિજય થયેલ હતો અને અમુક બધા લોકો કેસમાં નિર્દોષ રીતે ઉપરોક્ત ખોટા કેસોમાં છૂટેલા છીએ અમુક દરેક લોકોને આ લોકો ખૂબ જ પરેશાન કરે છે અને વારંવાર આ મુજબની પ્રવૃત્તિ કરે છે અને અઢળક ખોટી અરજીઓ ઊભી કરે છે અને અરજીઓ પેટે જો વચેટિયા મારફત રૂપિયા આપી દો તો ફરિયાદ દાખલ કરતા નથી અને જો અમ લોકો પૈસા આપવાની ના પાડીએ તો આ વ્યક્તિઓ પોલીસની સાથે રાખી અમારી ઉપર કોઈપણ જાતનું સત્ય જાણ્યા વગર સાચું ખોટું વિચાર્યા વગર સીધી જ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવે છે છે જેમાં પોલીસનો સહકાર પણ લોકોને જ મળે છે અને અમો ઘરે સુતા હોય પણ પોલીસ આવીને અમારી ઘર પકડ કરી જાય છે કારણ કે અમારી સાથે સામેવાળાનો ઝઘડો થયો ન હોય જેથી આ બાબતે અમુક લોકો કશું જ જાણતા નથી અને આ બાબતે અમોને ધરપકડ કરી ખૂબ જ હેરાન પરેશાન કરે છે કાં તો અમ લોકોને આપ દ્વારા ન્યાય આપો અથવા તો અમારા ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને ગામમાંથી હિજરત કરવાની ફરજ પડશે જે વિશે આપ સાહેબ શ્રીને ખૂબ જ વિનમ્રતા સાથે જણાવ્યું કે અમારા બધાની જિંદગીનો સવાલ હોય એટલે આ બધાને હળવાંશથી ન લઈને તાત્કાલિક ધોરણે પગલાં ભરવા અમારી દરેક ગ્રામજનોની માનસરની અરજ છે આવેદનપત્ર આમ ગામ લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય અને અમુક ગામ લોકોની ઉપર ખોટા એટ્રોસિટીની ફરિયાદની ધમકી આપતા હોય ભવિષ્યમાં ઉપરોક્ત નામવાળા અમુક ગામ લોકો પર ખોટી હકીકતો જણાવી ખોટી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નહીં લેવામાં આવે તેવું અમે ગામ લોકોનું માનવું છે અને અગાઉ ઉપરોક્ત નામવાળા માણસોએ અમુક ગામ લોકો ઉપર ખોટી ફરિયાદ કરેલ અને ત્યારબાદ નિર્દોષ છૂટેલ હતા ત્યારે પણ તારીખ સત્યાવીસ આઠ બે ના રોજ અમારા ગામ આગેવાન શ્રી ફુલજીભાઈ પરાગભાઈ કોળી દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી કલેક્ટર કચેરી આ લોકોને બ્લેક લિસ્ટમાં મુકવા બાબતે અરજી કરેલ હતી પણ હાલ સુધી આ અંગે કોઈ પણ કાર્યવાહી થયેલ નથી જેથી આ લોકોને ફાવટ જડે છે અને કાયદાના આડમાં ખોટી રીતે અમ લોકોને આ બધા માણસો દ્વારા તથા તેમના કુટુંબના માણસો દ્વારા આવી ખોટી ફરિયાદ ઊભી કરીને અરજી કરતા કોઈ અમારે ના છૂટકે આવેદનપત્ર આપ સાહેબશ્રીને આપવાની ફરજ પડેલ છે અમારું આવેદનપત્ર સ્વીકારી ઉપરોક્ત નામવાળા માણસો તથા તેમના કુટુંબીજનો સામે કાર્યવાહી કરવા અમુ બાથરીયા ગામ લોકોની માંગણી બ્યુરો રિપોર્ટ જયન્દ્રસિંહ ઝાલા